કેમ છો મારા વાલમ ગુજરાતી મિત્રો, યાર બધા મજામાં જે છે. તો મિત્રો, બાવન ગામમાં ઠીક છે ભાઈઓનું નામ ચાલે, ભાઈનું નામ ચાલે એવું જોરદાર એટીટ્યુડ વાળું ટીટર્સ તમને ગુજરાતીમાં બનાવતા શીખવાડીશ. એ પર તમે તમારા ફોટાનું અથવા તમારા ભાઈના ફોટાનું બનાવી શકો છો, બંનેના ફોટાનું સાથે પણ બનાવી શકો છો અને એકલા ફોટાનું પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં એક નાનકડો ડેમો અથવા પ્રિવ્યૂ વિડીયો જોઈ લો, પછી તમને આવું જોરદાર એટીટ્યુડ વાળું ટીટર્સ ગુજરાતીમાં બનાવતા શીખવાડી દે એ પણ વગર મહેનતે. તો સૌથી પહેલાં એક નાનકડો ડેમો અથવા પ્રિવ્યૂ વિડીયો જોઈ લો. ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો મેં કરેલું છે. અલાઇટ મોશન નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કર્યા પછી મિત્રો, શરૂઆતમાં તમને ઠીક છે એક વેબસાઇટ થી પૈસા કમાવા મટીરિયલ અપલોડ કરીને પૈસા કમાવો. જો તમારી એક સ્ટેટસ એડિટિંગની ચેનલ હોય અને તમે મહિને 5-10 થી લઈને 15,000 રૂપિયા કમાવા માગતા ઠીક છે, વગર મોનેટાઇઝેશન અને તમારી સ્ટેટસ એડિટિંગની ચેનલ હોય તો તમે કમાઈ શકો છો ઠીક છે પૈસા. તો આ બંને વિડીયો જોઈ લેજો ઠીક છે. જોઈ શકો છો મેં અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરેલું છે. પછી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ઠીક છે મિત્રો તમને આગળ ઠીક છે આ રીતે બીટમાં લિંક મળી જશે અને અલાઇટ મોશનમાં એડ કરવાનું છે. સાથે સાથે મટીરિયલ લિંક મળી જશે અને XML ફાઇલ પણ લિંક મળી જશે ઠીક છે. XML ફાઇલ અને ડેમો વિડીયો જોવો હોય તો આ ઠીક છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ શકો છો. એમ તો તમને બીટમાર્ક અથવા મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે અથવા બીટમાર્કને અલાઇટ મોશનમાં એડ કરતા ના ફાવે તો મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો એ વિડીયો જોઈ શકો છો ઠીક છે. એમ તો મેં બીટમાર્ક ઓલરેડી અલાઇટ મોશનમાં એડ કરેલી છે ઠીક છે. તો જે પણ આપણી અલાઇટ મોશન એપ છે અને ઓપન કરીશું. ઓપન કર્યા પછી મિત્રો ગોળ કહું છે પ્રોજેક્ટમાં જશું એટલે જોઈ શકો છો બીટમાર્ક કંઈક આ રીતે એડ કરેલી છે ઠીક છે મિત્રો. તો તમારે સૌથી પહેલાં તો આ રીતનો ફોટો બનાવવો પડશે. તો એ માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે પિક્સેલ લેબ ઠીક છે મિત્રો. પિક્સેલ લેબ તમે પ્લે સ્ટોરથી આરામથી ડાઉનલોડ કરી શકો છો ઠીક છે મિત્રો. તો આ પિક્સેલ લેબને આપણે ઓપન કરીશું ઠીક છે મિત્રો. ઓપન કર્યા પછી આ ગોળ કરું છું એથી કેન્સલ આપી દઈશું. એ પછી ઠીક છે મિત્રો આ ગોળ કરું છું ડિલીટનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશું અને ગોળ કરું છું એથી ઓકે મારી દઈશું. ઓકે મારી દઈશું પછી ઉપર ગોળ કરું છું જોઈ શકો છો મિત્રો અહીં 3 ટપકા છે એની ઉપર ક્લિક કરશું ઠીક છે. ઉપર ગોળ કરું છું એ 3 ટપકા ઉપર અહીં એક ઓપ્શન જોવા છે ઇમેજ સાઇડનો ઠીક છે. 5મા કે 6ઠા નંબરે હશે આ ગોળ કરું છું એની પર ક્લિક કરશું. આ રીતે આવી જશે. તો તમારે એંગલ લખવાનું છે મિત્રો 10-80 લખજો ઠીક છે. એંગલ સૌથી પહેલાં 10-80 લખજો. એ પછી મિત્રો એંગલ ફરીથી ગોળ કરું છું એને ભૂસીને એંગલ લખજો 23-40 ઠીક છે મિત્રો. અહીં 10-80 લખજો અને 23-40 લખવાનું છે ઠીક છે મિત્રો. કંઈક આ રીતે પછી આ ગોળ કરું છું ઠીક છે મિત્રો. 10-80 અને 23-40 લખ્યા પછી આ ગોળ કરું છું એથી ઓકે મારજો એટલે આ રીતે આવી જશે ઠીક છે મિત્રો. તો આટલું કરી દેખવાનું છે ઠીક છે મિત્રો. આ રીતે આવી જશે. એ પછી મિત્રો નીચે ગોળ કરું છું વચ્ચેમાં જોઈ શકો છો ગોળ કરું છું એની પર ક્લિક કરશું ઠીક છે મિત્રો. એટલે તમને અહીંયા એક ઓપ્શન આવશે આ રીતના ઇમ્પોર્ટનો ગોળ કરું છું એની પર ક્લિક કરશું મિત્રો. હવે શું કરવાનું છે તમારે અહીંયા ઠીક છે 3 ડોટ ઉપર ક્લિક કરીને તમારે જે પણ ફોલ્ડરમાં ફોટા હોય એ ફોલ્ડરમાં જતું રહેવાનું છે. તો જોઈ શકો છો મારા આ ફોલ્ડરમાં ફોટા છે. હવે મિત્રો તમને જે પણ ફોટો ગમતો હોય ઠીક છે મિત્રો સૌથી પહેલાં તો એ ફોટો લઈ લેજો. તો ધારો કે ઠીક છે મિત્રો હું આ સૌથી પહેલાં આ ફોટો લઈ લઉં છું એક. એ પછી મિત્રો ઠીક છે આ ફોટાને તમારે આ ગોળ કરું છું એથી યસ કરી દેજો. એ પછી આ ફોટાને આમ નાનો કરી નાખવાનો છે ઠીક છે મિત્રો આ રીતે. અને પછી આ રીતે જોઈ શકો છો એક રોટેશનનું ઓપ્શન હશે આ રીતે આમ ખેંચી નાખવાનો છે અને થોડોક આ રીતે આમ આડો રાખવાનો છે મોટો કરજો. અને આ રીતે ફોટાને આમ સૌથી પહેલો સેટ કરી દેજો ઠીક છે મિત્રો. ફરીથી મિત્રો આમ સાઈડમાં ક્લિક કરજો. ફરીથી આ ગોળ કરું છું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરજો મિત્રો ઠીક છે. હવે મિત્રો તમે પહેલો ફોટો લીધો તો હવે મિત્રો તમારે આગળ બીજો તમને જે પણ ફોટો ગમતો હોય ઠીક છે મિત્રો તો તમારે એ ફોટો લઈ લેવાનો છે ઠીક છે મિત્રો. ગોળ કરું છું અહીંથી યસ કરી નાખજો. ફરીથી આ ફોટાને આમ નાનો કરીને વચ્ચેમાં લાવી દેજો ઠીક છે મિત્રો. આ રીતે જોઈ શકો છો ઠીક છે. આ રીતે આમ નાનો કરીને વચ્ચેમાં લાવી દેજો. ગોળ કરું છું રોટેશન ઉપર ક્લિક કરીને આ રીતે આમ સાઈડમાં કરી દેજો ઠીક છે મિત્રો. અને એ પછી આને આમ થોડોક મોટો કરી શકો છો આ રીતે ઠીક છે મિત્રો. જોઈ શકો છો આ રીતે એને પણ આ રીતે આમ સાઈડમાં લાવી દેજો ઠીક છે મિત્રો. નાનો હોય તો થોડુંક આમ મોટો કરી શકો છો હજુ પણ આ રીતે ઠીક છે મિત્રો. જોઈ શકો છો આ રીતે. ફરીથી મિત્રો જગ્યા હોય સાઈડમાં ક્લિક કરજો.
ફરીથી મિત્રો ગોળ કરું છું, ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરજો, ઠીક છે મિત્રો, ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરજો, ગોળ કરું છું, ઠીક છે મિત્રો, અને હવે તમારે ત્રીજો ફોટો લઈ લેવાનો છે કોઈ પણ અહીંથી, ઠીક છે મિત્રો, તો ગોળ કરું છું, ત્રીજો ફોટો લેજો, ફૂલ સ્ક્રીન આ રીતે ફોટો લેજો એટલે જોરદાર રહે, ઠીક છે મિત્રો, પછી આ ગોળ કરું છું, અહીંથી યસ કરું છું, યસ કરી દેજો, ફરીથી આ ફોટાને આમ નાનો કરી દેજો, આ ગોળ કરું છું, અહીંથી રોટેશનમાં કરી આમ થોડો કાઢો કરી દેજો, આ રીતે મોટો કરી દેજો, ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો, આમ સેટ કરી દેજો, એને ત્રીજા નંબરે આ રીતે આમ રાખી દેજો, આ રીતે, ઠીક છે મિત્રો, જોઈ શકો છો, આ રીતે રાખી દેજો, ઠીક છે મિત્રો, જોઈ શકો છો આ રીતે, ઠીક છે મિત્રો, સાઈડમાં ક્લિક કરજો, એ પછી મિત્રો, ઠીક છે, આ ત્રણ ટપકા ઉપર ક્લિક કરજો અને આ વચ્ચેવાળો ફોટો એને સૌથી પહેલાં લાવી દેજો, ઠીક છે મિત્રો, એ ફોટા ઉપર ક્લિક કરજો, અહીંથી થોડાક આગળ જજો, ઠીક છે, એટલે તમને સ્ટોકનો ઓપ્શન મળશે, એની પર ક્લિક કરજો, એને ઇનેબલ કરી દેજો, એનો કલર છે અહીંથી સફેદ રાખજો અને આને થોડુંક આમ વધારી દેજો, પછી સાઈડમાં અહીંથી ગોળ કરું છું, અહીંથી યસ કરજો, આ રીતે, ઠીક છે મિત્રો, આ રીતે આમ સાઈડમાં ક્લિક કરજો, એ પછી મિત્રો ગોળ કરું છું, બે ચોરસ છે એની પર ક્લિક કરજો, સેવ ઇમેજ ઉપર ક્લિક કરજો અને અહીંથી સેવ ટુ ગેલેરી કરી નાખજો, એટલે આ ત્રણેય ઇમેજ છે, ઠીક છે, તમારી ગેલેરીમાં સેવ થઈ જશે, એટલું કર્યા પછી મિત્રો હવે આપણું બધું કામ છે આપણી અલાઇટ મોશન એપમાં, તો જોઈ શકો છો મિત્રો આપણી અલાઇટ મોશન એપ છે, એને ઓપન કરીશું, ઓપન કર્યા પછી મિત્રો ગોળ કરું છું, પ્રોજેક્ટમાં જશું, એટલે સૌથી પહેલું આ રીતનું બીટમાર્ક મેં જોઈ શકો છો મિત્રો, મેં આ રીતનું ગોળ કર્યું છે, બીટમાર્ક એડ કરેલું છે, તો એને ઓપન કરશું, ઓપન કરશું એટલે મિત્રો ઓલરેડી બધું કરેલું છે, તમારે અહીંથી, ઠીક છે, આમ શરૂઆતમાં આવી જવાનું છે, શરૂઆતમાં આવી ગયા પછી મિત્રો અહીંથી આમ નીચે જતા રહેજો, એટલે તમને અંદર એક ફોટાનું ઓપ્શન જોવા મળશે સોંગથી ઉપર, એની ઉપર ક્લિક કરજો, ગોળ કરું છું, કલર અને ફિલ્ટમાં ક્લિક કરજો, ગોળ કરું છું, એની ઉપર ક્લિક કરજો, અહીં સૌથી પહેલું ઉપર ગોળ કરું છું, એની ઉપર ક્લિક કરજો, ઓલમાં જતા રહેજો, ઠીક છે મિત્રો, અહીં સૌથી પહેલો જ ફોટો આવી જશે, એની ઉપર ક્લિક કરજો અને ઉપર ગોળ કરું છું, પ્લસ ઉપર, એટલે કંઈક આ રીતે આવી જશે, ઠીક છે મિત્રો, એવું લાગે તો તમે એની ઉપર ક્લિક કરીને આમ મૂવ અને ટ્રાન્સફરમાં જઈને આમ, ઠીક છે મિત્રો, ઉપર નીચે સેટ પણ કરી શકો છો, બાકી સેટ કરવાની જરૂર નથી, બરોબર સેટ થઈ જશે, તો મિત્રો તમે શરૂઆત જોયું, ઠીક છે, એવું જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે, જો XML ફાઇલ એડ કરો તો અલગથી બધું મટીરિયલ એડ કરી દેજો, ઠીક છે મિત્રો, હવે મિત્રો આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું, જોઈ શકો છો એ એરો ઉપર, મિત્રો આપણું સ્ટેટસ છે પૂરી રીતે બનીને તૈયાર થઈ ગયું છે, પછી ઉપર ગોળ કરું છું, જોઈ શકો છો એરો ઉપર ક્લિક કરશું અને ગોળ કરું છું, એક્સપોર્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો, કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો, આપણે મળશે નવા વિડીયો.